नमस्कार विद्यार्थी मित्रों, आज आप लेक्चर नंबर बेनी अंदर विषय गणित वास्तविक संख्याओं अंदर स्वाध्याय 1.1 की अंदर आप युक्लिड ने भाग प्रविधि उपयोग कर गुसा शोध एट्ले युक्लिड की भाग प्रविधि थी गुसा केवी रीते शोधी शकाय एना विषय अपने अभ्यास तो एनी पहला थोड़ी बेसिक माहिती के आपणे अगाउना धोरणोमां गुसा केवी रीते शोधता हता ए जोई लीधुं। समझी लो के आपणने 4 अने 8 आपेला छे, आ बन्नेनो गुसा शोधवो छे। तो आपणे अवयवीकरणनी रीते 4 ना अवयव तो 1 × 2 × 4 એવી રીતે 8 ના અવયવ તો 1 × 2 × 4 × 8 તો આ એના અવયવ છે। સોરી, 4 ના અવયવ 1, 2 અને 4, 8 ના અવયવ 1, 2, 4 અને 8, તો આ એના અવયવ છે। તો આની અંદરથી આપણે કોમન અવયવ, જેમાં એક તો સર્વ સામાન્ય અવયવ હોય છે એને આપણે સ્વીકારતા નથી, એ ઓલરેડી આવી જાય છે, એના સિવાય બંનેમાં સામાન્ય અવયવ હોય એવું તો 4 છે, 4 છે। તો આ જે સામાન્ય અવયવ છે એ એનો શું થશે? ગુસા। તો 4 ને 8 નો ગુસા કેટલો થશે? 4 થશે। આ રીત મુજબ આપણે શીખેલ છીએ। તો અહીંયા યુક્લિડની પાથ પ્રવિધિમાં શું છે એના વિશે અભ્યાસ કરીએ। તો અહીંયા આપણને કીધું છે કે યુક્લિડની પાથ પ્રવિધિનો ઉપયોગ કરી ગુસા શોધો। એની અંદર પહેલું એક્ઝામ્પલ આપણને આપવામાં આવ્યું છે 135 અને 225। 135 અને 225 નો ગુસા કેવી રીતે શોધી શકાય? 135 અને 225 નો ગુસા કેવી રીતે શોધી શકાય? સૌ પ્રથમ આપણે નક્કી કરીશું કે આપેલી બંને સંખ્યાઓ પૈકી મોટી સંખ્યા કઈ અને નાની સંખ્યા કઈ। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીં 225 એ 135 કરતા મોટા છે, માટે લખીશું કે 225 ગ્રેટર ધેન 135। એનો મતલબ કે 135 કરતા 225 મોટા છે। નેક્સ્ટ સ્ટેપમાં આપણે શું કરીશું? તો જે સંખ્યા મોટી છે એને નાની સંખ્યા વડે ભાગાકાર કરીશું। જે સંખ્યા મોટી છે એના કરતાં નાની સંખ્યા વડે ભાગાકાર કરીશું તો 225 ભાગ્યા 135। 225 ભાગ્યા 135 ભાગ ચલાવશું તો કેટલા વડે ભાગ ચાલશે? 1 વડે। 135 એકા 135 બાદ બાકી કરીશું 0, 9 ચલ અહીંયા કેટલા વડે? તો આ જે 1 છે એ આપણું ભાગફળ થઈ ગયું, 135 છે એ આપણો ભાજક બની ગયો, અને 90 છે એ શેષ થઈ ગયું। આ છે એ શેષ છે, જ્યારે આ ભાજક છે, આ ભાગફળ છે, જેના વિશે તમે બધા જાણો છો અગાઉના ધોરણોની અંદર। તો અહીંયા આપણે શું કરી શકીએ? તો આપણે જો 225 મેળવવા હોય તો આપણે શીખી ગયેલ છીએ કે ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ। તો અહીંયા કેવી રીતે લખી શકીશું? તો 225 બરાબર ભાજક કેટલા છે? 135 ગુણ્યા ભાગફળ, ભાગફળ 1 છે, વત્તા શેષ, તો શેષ કેટલી મળે છે? 90। તો આ થઈ ગયું આપણું પહેલું સ્ટેપ, સૌ પ્રથમ મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગાકાર કરીશું, અને ભાગાકાર કર્યા બાદ જે ભાગફળ અને શેષ મળે છે એને ગુણાકાર વત્તા સરવાળાની અંદર લખીશું। નેક્સ્ટ સ્ટેપમાં શું કરીશું? તો જે આપણને શેષ મળે છે એ શેષ વડે ભાજકને ફરી ભાગાકાર કરીશું। જે આપણને શેષ મળે છે એ શેષ વડે ભાજકનો ભાગાકાર કરીશું। એનો મતલબ થયો કે 100 ને
तो અહીં આપણે બીજો એક્ઝામ્પલ આપ્યો છે જેની અંદર કીધું છે કે 867 અને 225 નો શું શોધવાનું છે ભૂસા શોધવાનું છે તો જેમ આપણે આગળના એક્ઝામ્પલમાં વાત કરી એ મુજબ આનો પણ આપણે ભૂસા મેળવી શકીએ છે તો સૌપ્રથમ નક્કી કરીશું આપેલી બંને સંખ્યાઓ પૈકી સૌથી મોટી સંખ્યા કઈ છે તો અહીં લખીશું કે અહીં 867 એ કોના કરતા મોટા છે 225 તો ગ્રેટર ધેન 225 તો હવે આનો ભાગાકાર કેવી રીતે કરી શકીશું
થી વાત ચલાવે છે તો અહીંયા જોઈશું 867 છે તો 2 એકા 2 એટલે આની શું સ્થાન કિંમત 100 છે તો 200 થશે 2 2 4 તો 400 થશે 3 2 6 તો 600 થશે 4 2 8 પરંતુ અહીંયા 867 છે અને અહીંયા ઉપર 55 પણ છે જે કિંમત વધી જશે તો આપણે 3 વડે ભાગ ચલાવીશું તો 255 નો 3 વડે ભાગ ચલાવવાનો પ્રયત્ન કરીશું તો 255 ને 3 વડે ભાગ ચલાવવા હશે તો 255 ને 3 5 કરી 15 એ 5 કરી 15 ને 16 વધી આવે 1 3 2 6 6 ને 1 7 અહીંયા થશે 765 ચલો આ બંનેની બાદ બાકી કરવી છે તો શું કરીશું બાદ બાકી કરી દઈશું 867 7 માંથી 5 જાય તો 2 6 માંથી 6 જાય તો 0 8 માંથી 6 કેટલા મળશે 102 તો આપણે 867 લખવા છે તો કેવી રીતે લખી શકીએ તો આપણો ભાજક છે 255 ભાગફળ મળ્યો આપણને 3 અને શેષ મળી 102 તો 867 બરાબર 255 ગુણ્યા 3 વત્તા 102 આ મુજબ લખી શકીએ તો 867 ઇઝ ઇક્વલ ટુ 255 ગુણ્યા 3 વત્તા 102 ચલો નેક્સ્ટ સ્ટેપમાં શું કરીશું તો તમને ખ્યાલ છે મુજબ 255 ભાગ્યા 102 જે આપણો ભાજક છે એને શેષ વડે ભાગાકાર કરીશું તો 255 ભાગ્યા 255 ભાગ્યા 102 તો 102 વડે ભાગાકાર કરીએ ચલો અહીંયા 102 છે તો 1 વડે ગુણીએ તો 100 2 વડે ગુણીએ તો 200 અને ઉપર 2 છે એટલે જેના વડે ભાગ ચાલી શકશે તો 102 ગુણ્યા 2 એટલે કે થશે 204 ચલો બાદ બાકી કરીએ 5 માંથી 4 જશે તો 1 અહીંયા 5 અને અહીંયા 0 ચલો તો અહીંયા આપણી શેષ કેટલી મળી ગઈ 51 ભાજક કેટલો હતો 102 અને ભાગફળ 2 તો આપણે 255 ને લખવા છે તો કેવી રીતે લખી શકીએ તો 255 બરાબર 102 ગુણ્યા 2 વત્તા આપણને શેષ કેટલી મળી ગઈ અહીંયા 51 તો આ આપણી શેષ ચલો આ લખાઈ ગયું નેક્સ્ટ સ્ટેપમાં હજી આપણને શેષ 0 મળી નથી તો આગળ આ સ્ટેપને ચલાવશું જો સુધી આપણને શેષ ન મળે ત્યાં સુધી 102 નો આપણે ભાગાકાર કરીશું કેટલા વડે 51 એનો મતલબ કે શેષ 51 મળે એના વડે ભાજકને આપણે ભાગાકાર કરીશું તો 102 ભાગ્યા 51 102 ભાગ્યા 51 51 નો ભાગ ચલાવીશું તો 2 વડે ચાલશે તો 51 2 થશે 102 બરાબર ચલો બાદ બાકી કરીશું તો અહીંયા શેષ મળશે 0 102 માંથી 102 જશે તો શેષ કેટલી મળશે 0 તો જે આપણું કામ થઈ ગયું કે અહીંયા આપણને જે શેષ 0 જોઈ દીધી એ મળી જાય છે તો હવે કેવી રીતે લખી શકીએ તો 102 102 બરાબર 51 ગુણ્યા 2 વત્તા 0 તો અહીંયા આપણી શેષ 0 મળી ગઈ તો હવે આપણો ગુસા અહીંયા મળી જાય છે કે આપણો અંતિમ ભાજક કેટલો હતો 51 અથવા અંતિમ શૂન્યતર શેષ કેટલી હતી 51 આ થશે આપણો ગુસા તો ગુસા કઈ બે સંખ્યાનો સૂત્ર હતા 867 અને 255 તો આ ગુસા ગુસા 867 અને 255 નો ગુસા મળશે કેટલો 51 તો આ થઈ ગયો 51 તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે શું કરીશું આપેલી સંખ્યાઓને સૌપ્રથમ નક્કી કરીશું કે મોટી સંખ્યા કઈ અને નાની સંખ્યા કઈ મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગાકાર કરીશું આવું દર વખતે ચાલુ રાખીશું ત્યાં સુધી જ્યાં સુધી આપણી શેષ 0 ન મળે ત્યાં સુધી જ્યારે આપણી શેષ 0 મળે છે તો અંતિમ ભાજક અથવા અંતિમ શૂન્યતર શેષ એ આપણો થશે ગુસા આપેલી સંખ્યા ચલો આના પછી એક નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ
1220 આનો આપણે ગુસા શોધવો છે તો ગુસા કેવી રીતે તો જે ઇક્વિટી ભાગ પ્રવૃત્તિ મુજબ જેમ આપણે શોધી રહ્યા છે તે મુજબ આમાં પણ શોધવાનું તો સૌપ્રથમ નક્કી કરીશું કે 196 અને 38220 પૈકી બંને સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા કઈ અને સૌથી નાની સંખ્યા કઈ જેના વડે આપણે પછી ભાગ આગળ ચલાવી શકીએ તો અહીંથી 38220 મોટા છે કોના કરતા 196 તો આપણે 38220 નો ભાગાકાર કેટલા વડે કરીશું 196 ચલો 196 વડે ભાગાકાર કરી તો 192 કરતા વધી જશે તો આપણો ભાગ ચાલશે કેટલા વડે 1 વડે 196 અને 196 બાદબાકી કરીએ તો અહીંયા 6 અહીંયા
4052 અને 12576 આ બંને સંખ્યા જે આપેલી છે જેનો ગુસાઅ શોધવાનો છે કઈ રીત મુજબ યુક્લિડની ભાગ પ્રવૃત્તિ મુજબ તો જેનો તમે જવાબ શોધશો અને જવાબને તમે કોમેન્ટ બોક્સની અંદર લખશો વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર આપણે અહીં આટલા સુધી રાખીશું નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે આગળ નવી ચર્ચા કરીશું